રામ રામ ને સીતારામ ડાયર અને માથાથી બધાને હાજા નરવા રાખે. કેમ છો બધા, મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો હાથ જેવું થાય છે ને, આપણે જવાનું છે આપણી વાડીએ. આજે જવાનું છે આપણી વાડીએ, બ્રિજેશભાઈની મગફળી વાવવાની છે. અને જો વરાપ થાય તો આપણે આપણા કપાસમાં અને મગફળીમાં અને બ્રિજેશભાઈની મગફળીમાં આજે હાથી કદાચ ચાલુ થઈ જાય બપોર ટુકડા. તો હાથી પણ બે આપણે મોટા ટ્રેક્ટરથી આપશું અને મગફળીમાં બ્રિજેશભાઈનું નાનું ટ્રેક્ટર આપશું, બેની મગફળીમાં, એની મગફળીમાં અને આપણી મગફળીમાં. એટલે બે ટ્રેક્ટર લઈને જવાના છે. આગળ એ પણ નીકળે છે અને અમે પણ આગળ નીકળી છે. હાલો તો આજે એવું બધું કામકાજ અને આપણી જ વાડીએ થઈ. અને મીરા તો પાછળ ભાઈ બંધાઈ ગઈ છે. મીરા, આ મીરા, જય ગૌ માતા, જય ગૌ માતા. જો મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે અહીંયા. જો બાળકો મળ્યા છે અહીંયા ઈચકવા. બેન તારે ભણવા જવાનું છે ને? જો બેન તો તૈયાર થઈ ગઈ ભણવા જવા. હાલો તો સીતારામ કેતી ચાલ. હાલો તો ભણવા જવાનું હોય ને? હાલો જાવ. હો જો ભાઈ અહીં બેઠો. હું ભાઈ તું ભીખસ, તું કાંઈ તું મારું હાજુ રહેવા દેશ. ક્યાં નવું આવી ગયું છે? નવું લીવું એટલે જૂનું તોડી નાખવાનું. હે જો જોઈ લો, વીખે આમ જો તો આ સેલ્ફી ઠીક છે. જોઈ લો અહીંથી ભાંગી નાખી. હજી એટલું ભાંગવું હોય ને તારે? હે એ ભંગાઈ લે એટલે તારે ને તારે રમવા થાય. બેટું શું થાય? જો જોઈ લો, જોઈ લો જોર કરી. હાલે રમે હે, ભલે રમે. આમ તું ભાંગી ગયું હે. હાલો તો આમ જો તારે રમવું. રામ રામ તો કેમ આ દીકરો. અરે વાહ, જોવો જી. હા જો આ સ્ટેન્ડ હોતી થઈ જાય અને સેલ્ફી ટીકી હતી એટલે બે ટૂંકમાં એકમાં જતું એ ભાંગી ગયું. એટલે હવે લેવું પડશે બીજું. એને ખબર જ હોય બધી, બીજું આવી ગયું. જો બાય આવી બે ગયા કાબા. જો બાર બે ગયા શાખા ને દૂધ ને એવું લઈને જવું વાડીએ. બા હાલો વાડીએ જવાનું છે. હાથ તો તમારે નીંદવાનો કપા કેટલો હતો? અધૂરો રહ્યો. પેલા સુધી રહી બરોબર. આપણે વાવવા રાખીએ એમાં ને. ઘરનો તો નીંદ ગયો ને? પાછો નીંદવો તો અહીંયા જો બેનને મૂકવા જવાની તૈયારીઓ કરે છે. અને પેલો ઠેલો કાના ને છોપડા આવી ગયા કઈ? દવા લઈ લીજો. તો બાળકો મીડા રમવા હાલો બેન, હવે જવા દો. હાલો ભણવા જો, ટાણું થઈ ગયું. અને આ ભરતીથી બોટલું પાણીની, પાણીની બોટલું ભરતી હતી. કેટલી ફરી ભરી જ જવાય ને? નકર તો પછી ઘટશે. એ કહો વોટર બેગ ભર લે, નકર પછી ઘટે તો હું પછી કરશું એમ. ભરી જ લે હાલો. અહીંયા મગફળીમાં પટ મારવાનું કામકાજ ચાલુ છે. મગફળી કઈ છે બ્રિજેશભાઈ? મગફળી છે મોહિની. મોહિની એટલે ઓમ 37 નંબર ની જાત. 37 નંબર જેવું આવે. હા હા, આપણા ગામના ઓલા સંજયભાઈ ઉંધાર નો. સંજયભાઈ જુનાગઢ રિયા ને? હા, સંજયભાઈ વલ્લભભાઈ ઉંધાર. કેમાં છે એની નોકરી? કૃષિ યુનિવર્સિટી. કૃષિ યુનિવર્સિટી આપણે જુનાગઢ. બરોબર. લોકો ઉનાળે બહાર પાડ્યું હતું ને. ઈ છે 37 નંબર જેવી જ વેરાયટી આવે. મોહિની, મોહિની. હા, ઉનાળે હતું તમારે? ઉનાળે હતું. હા, આવડું આજ. હા, એમાં કેવું ઉત્પાદન આવ્યું હતું? દોઢ ખાંડે વીઘે. વીઘે 15 કોઠા. બરોબર. કેટલા વીઘાનું હતું? 4 વીઘા. ઓળી વાળી હતું ને? હા, 8 કોઠરા થયું હતું. 8 કોઠરા થયું હતું. 4 વીઘાનું 8 કોઠરા થયું હતું. એટલે ઉનાળે એ સારું ઉત્પાદન કહેવાય. 15 કોઠરા એટલે બહુ કહેવાય ને. બહુ.
આપણે 22 નંબર આમાં વાવેલી છે બ્રિજેશભાઈની, એ ત્યાં જ વાવી હતી. 22 નંબર છે. કેટલા કિલો દાણા નાખ્યા ભાઈ આપણે? 28 કિલો વાવેતર જોવો તમે કમ્પ્લીટ, જો કાંઈ ઘટે નહીં. અને અમારા વાવેતર હું કહેતો હોય દરેક વિડીયોમાં કે 37 પાટલિયું થાય, 22 નંબર હોય તો ભલે, 20 નંબર હોય તો ભલે, અને પછી 32 નંબર હોય તો ભલે, 39 નંબર હોય તો ભલે, અને આ મોહિની કોઈ પણ વેરાયટી. હા વાત ક્યારામાં ચાર આયરું થાય છે ચોમાસું, પછી ઉનાળું ને એવું થતું હોય. અને કાલે એક આપણે 37 નંબર વાવી હાથ આયરે, એ કાલના વિડીયોમાં છે ટૂંકમાં, એ પહેલાં વહેલી એમ હાથ આયરે કંઈ કોઈ વાવતું નથી કેમ? કઈ નહીં, ઉનાળામાં ન હોય એ, ઉનાળામાં નહીં ચોમાસામાં ન હોય. પટ કયો કયો માર્યો આમાં? પટ આપણે આ ફિપ્રોનિલ ઇમિડા 40%, ફિપ્રોનિલ અને ઇમિડા, ઇમિડા બે મિક્સ આવે. હા, અને સાફ પાવડર, સાફ પાવડર ત્રણ વસ્તુનો માર્યો. હા, ત્રણ ની આમ તો બે થાય, મિક્સ જ આવે ને. તો પટ લાગી ગયો છે, દાણા સુકાય છે, કડીકાને સુકવા દેવા પડે કારણ કે ભીને ભીના ના હાલે, એટલે ત્યાં સુધી કડીક રાહ જોઈ. એટલે વરાપત છે આમ હાલે એવું છે ટ્રેક્ટર, કારણ કે અત્યારમાં જમીન થોડીક ઉરી હોય એટલે કડીક ખમવું પડે. એટલે આમ 8 વાગવા આવ્યા, 8 તો નહીં પણ 7-8 જેવું થયું છે. હાલો આપણે મગફળીનું વાવેતર ચાલુ કરી દીધું છે, મોહિની છે મગફળી, વીઘે 25 કિલો દાણા જાય છે. તમે જોઈ શકો છો વીઘે 25 કિલો મોહિની મગફળી છે આપણે જતી ઉનાળામાં. અને વરાપે એમ છે ને વાવેતરની બહુ જ મજા આવે, વાતરે એકદમ તમે જોઈ શકો છો. સોલિડ ક્લીન મીડિયમ પારો, કોરામાં વાવેતર કરતા હોય એવું વાવેતર થાય છે. હા, એક લાખ પાડવામાં પણ તમે જોઈ શકો છો, ખોટો ટોર નહીં, સીધું નજીક ની નજીક વરી જાય, બાજુમાં એક બ્રેક માથે ટૂંકમાં વારવાનો, એટલે ખોટો ટોર પણ ન થાય. આપણે છે ને વાવવા રાખીને એ ખેતર છે, એમાં જો આ કપાસ આવડો આવડો થઈ ગયો ને, આમાં નીંદવાનું કામ તે દી આપણે અડધે અડધે સુધી નીંદું હતું અને આ પછાટ બાકી હતી. હવે અહીંથી લાગટ લે છે એટલે હવે રહ્યું છે આટલા અડધા અડધા કેમ? હા, થોડા થોડા રહ્યા ને એમાં ખડાઈ વધારે છે અને સયા હોતી આ ખેતરમાં છે હોતી, જો બાર લે કાબા ગુંડે ગુંડે. હા, સયા તો બધી છે જ આપણે, અને કંઈક વ્યા ગયા ને કંઈક છે ને એવું છે બધું, ધીમે ધીમે હાલે છે. સયાવાળા જ ખેતરું છે, વાવવા રાખી એ સયાવાળું છે, પણ આમાં લાગત નથી, ગુંડે ગુંડે છે એવું છે બધું. હાલો હવે આપણે પ્લાન એવો કરી છે કે આને ધોરિયા બૂર દેવા છે, પાછળ નીંદાઈ જાય ને, એટલે આ જે ધોરિયા રહ્યા ને એ બૂરવા છે, એટલે કપાસને થઈ જાય ટેકો અને ખડનો થઈ જાય સફાયો. એટલે આપણે હાથી પડ્યું છે ઘરે, કારણ કે બ્રિજેશભાઈની મગફળી વાવવી હતી એટલે આપણે ઉણી લઈને જ આવ્યા હતા, એટલે બ્રિજેશભાઈનું ટ્રેક્ટર પણ અહીંયા છે, એમાં મગફળીમાં આપણે મોટું ટ્રેક્ટર ન હાલે, એટલે મગફળીમાં એની હું અહીંયા હાંકવું હતું, પણ મગફળીમાં થાય ગારો અને સાટા જો આવ્યા રાખે છે ઝાપટા. હા, થોડું થોડું માંડ પાછું હુકાય તો પાછું ઝાપટું આવી જાય છે, એટલે આમાં એમ થયું બપોર પછી કદાચ હાલે એવું થાય તો થાય, અને આમાં નક્કી ન હોય ઝાપટું આવી જાય તો ન હોતે થાય, પણ નીંદવાનું કામ જાય એટલું રહ્યું છે કેમ બા? જાય એટલું રહ્યું છે, એટલે નીંદવાનું કામ તો સારું રહે છે, પણ ગારામાં લેઠા રાખે છે મારા બાની, નીંદવું તો પડે એમાં તો હાલે નહીં. હા, ગારો હોય તો નીંદવું પડે, એટલે ગારો હોય તો નીંદવાનું જો સારું જ રાખે છે,
એટલે નિંદી નાખ્યું એમ તો કાલ ઘણી નિંદી નાખ્યું કેમ? કાલ જાજો કદડો કાઢ નાખ્યો. હા વાવવા રાખીને એ ખેતરે એવું છે ખડ ધાર એની વાત જવા દો. હાથી હે ને આપણે મોટા ટ્રેક્ટર થી ને રાખવું એટલે હે ને થઈ જાય બધું સાફ. અને વરસાદ જો પાછો નીકળે હે ચાપટા પછી ચાપટું આવ્યા જ રાખે સાટા 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 બહુ નથી આવતો પણ માપે માપે જા પાછું નીકળું. આ બાજુ પાછું નીકળું ત્યાં આમનું જાય છે પવન એમ નથી હે. હા એ પાછું નીકળું હા એ નીકળીને પાછું વરસતું જાય ને આમ આયલું જાય એટલે આ તો મંડાણી તો નથી પણ ઝાપટા રૂપી થઈ ગયું છે હવે રેડા રૂપી કા એટલે થોડોક રેડો આવી જાય ને તો એ બહુ થઈ જાય ને કારણ કે આ નીચે તો બધું ભીનું જ છે અને ઝાપટું આવી જાય એટલે બહુ થઈ જાય. બા ઘણાય ભાઈઓ આપણે કોમેન્ટમાં પૂછે હે કે તમારું ગામ કયું એમ હે તો આપણે કોમેન્ટમાં જવાબ રિપ્લાય આપી છીએ હોતે બરાબર પણ અમુક કોઈ ટેકનોકોલ ખામીની હિસાબે નો પણ રિપ્લાય પૂકતી હોય તો આપણે વિડીયોમાં જ કહી દઈ કે અમારું ગામનું નામ કયું એમ કા. તો ગામનું નામ થાણાગાલોર છે તાલુકો જેતપુર છે જિલ્લો રાજકોટ છે. તો આ અમારું ગામ છે ગામ થાણાગાલોર ગામનું નામ તાલુકાનું નામ જેતપુર જિલ્લાનું નામ રાજકોટ. તો આ અમારું ગામ છે અને કોઈ ભાઈએ નવો વિડીયો જોયો હોય એમાં મારો નંબર પણ આપેલો છે વિડીયોમાં નંબર આપેલો પણ એ વિડીયો જોઈ લેજો એટલે નંબર પણ આવી જાય એટલે ડાયરેક્ટ સીધી મારી યાર વાત પણ તમે કરી શકો છો બરાબર. વાત કરીને પછી તમે કદાચ ગામનું નામ પોતે જાણી શકો અને કાંઈ પણ કામ હોય તો પણ ડાયરેક્ટ તમે વાત કરી શકો છો નંબરે પણ આપણે આપેલા જ છે. હાલો હવે હે ને જવું છે ઘરે ભાત લઈ આવી અને હાથી લઈ આવી ટ્રેક્ટર લઈને જવું છે. નાનું ટ્રેક્ટર પડ્યું રહે અહીંયા અને મોટું ટ્રેક્ટર લઈને આપણું મોટું હાથી લઈ આવી એટલે કપાસમાં તો આમાં તો ખરેખર વરાપ થઈ ગઈ છે. આમાં તો હાઈ ક્લાસ વરાપ એટલે તો આ રીતનું હે ને જમીન તેડી જાય એટલે એને વરાપ કહેવાય. માથે માટી ન છોટે બાકી નીચે તો ગારો જ હોય પણ હાથી તોય આકવું પડે નહીં ના જો યલાડું થાય ને તો ખડ થઈ જાય જમાવટ એટલે હાથી એમ આપણે આકવાની ટૂંકમાં ઉતાવળ કરી. આપણે જો વાણી છોડવા ઘરે પૂગ્યા ને તો વરસાદ થઈ ગયો ઢગલો માંડ્યો હોય લેવા જ કૂપડાની ધારે જો બરાબર ભાઈને જોઈએ નાવાની મજા આવે વરસાદ માંડ્યો હોય લેવા જ કારણ કે આપણે વોયણી છોડીને જવું તું હાથી જોડીને અને તા તો ઘરે પૂગો ને ત્યાં વરસાદ આવી ગયો. બા ને ભાવના અને ભાઈ તેણી હલવાણા વાળીએ હવે એ આગળ પછી મેં કીધું ભાટ લઈને હવે નથી આવતો તમે ગાડી લઈને જોઈ આવો કીધું. બાકી વરસાદ સારા મારો અટાણે ચાલુ હોય અને ગાજવાનું ચાલુ છે જીવોલા રેડ આવતાથી બંધ થઈ ગયા મંડાણી વરસાદ થઈ ગયો એમ. થોડોક ધીમો પડ્યો હે